નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નો ભૂગોળ વિષય જે આપણો 10મો પ્રકરણમાં અભ્યાસ થઈ રહ્યા છે તે છે વૈશ્વિક સમસ્યાઓ. વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિચય છે, તો એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા ભાગમાં આપણે એના કરતા કહી શકીએ કે પ્રદૂષણના પ્રકારોમાં પ્રથમ પ્રકાર હતું કે તો જળ પ્રદૂષણ, એટલે કે પ્રથમ પ્રકાર હતો એમાં આપણે જળ પર આવે છે અને પૃથ્વી પર આવતા માનવી શરીર અને બધા સામાન્ય પર
સલ્ફર ડાયોક્સાઇડ ઊંચી માત્રા વધી જાય તો જેને એક બીજાની વરસાદ છે પણ થતી જોવા મળતી હોય છે. પછી વાત કરીએ તો બીજ વસ્તી બરોબર જ્યાં વસ્તી ઘટતા હોવાનું હતું હોય ત્યાં જ બીજ વસ્તી ધરાવતા શહેરોમાં ધૂંધળા સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ વાયુ પ્રદૂષણનું પરિણામ જાણી શકીએ છીએ કે વસ્તીનું પ્રમાણ અથવા તો જે ઉદ્યોગોનું પ્રમાણ છે શહેરી ક્ષેત્રોમાં વધુ જોવા મળતું હોય છે. ત્યાં કહી શકીએ કે સવારમાં જયારે સૂર્ય બરાબર સૂર્યાસ્ત થતું હોય અથવા તો કહી શકીએ કે સવારનો જે સૂર્ય છે એ અથવા તો સૂર્યાસ્ત પણ જયારે થતું હોય ત્યારે કહી શકીએ કે જયારે વાતાવરણ છે ધૂંધળું જોવા મળતું હોય છે અને આ ધૂંધળા વાતાવરણ પરિણામે છે વાયુ પ્રદૂષણ છે એ જોવા મળી રહ્યું છે. શહેરી વિસ્તારમાં ઠંડી ઋતુમાં વહેલી સવારે ધૂળ જોવા મળતું કારણમાં સ્વરગલો પ્રકૃતિમાં પાતક બનતું જાય છે. માનવને કહી શકીએ મિત્રો કે આ વાયુ પ્રદૂષણને કારણે કહી શકીએ છીએ કે માનવને અથવા તો માનવીને બરાબર ચામડી પોતન અને શ્વસનતંત્ર અને ગળાના રોગો પણ થવાના છે તે રહે છે બરાબર. એટલે કે તે વાયુ પ્રદૂષણને કારણે માનવીને ચામડી શ્વસનતંત્ર અને ગળાના રોગો પણ થવાના છે તે જોવા મળતી હોય છે. હવામાન એ વિશેષાંગ અસુધી પેલા મિત્ર મૂત્ર વિનાને હૃદય પર ખતરનાક અસરો જન્મા આવે છે અને માનવ શરીર પર જે અંગો છે એને પણ જે અસર છે એ વધુ જોવા મળતી હોય છે. પછી વાત કરીએ આપણે તો વાતાયનની ખેતીમાં વાયુ પ્રદૂષણની અસરથી પાકનું ઉત્પાદન ઘટે બરાબર. વાતાયનની ખેતી બરાબર છે મગની ખેતી કહેવાય છે અને આ પાક વાયુ પ્રદૂષણની અસરથી જે પાક કે જે રેકામ છે પાકનું ઉત્પાદન છે એ ઘટવા મળે છે આના કારણે આ વાયુ પ્રદૂષણને ખોરાક વસ્ત્ર નિવાસની પાકની જરૂરિયાત ઉત્પન્ન પડે છે બરાબર. કે જમીન છે એ દરેક માનવી એ આપણને ખોરાક વસ્ત્ર અને નિવાસની પ્રાથમિક જરૂરિયાતો છે પૂરી પાડે છે. જે સામાન્ય જરૂરિયાતો છે એ પૂરી પાડતું હોય એટલે જમીન એટલે જમીનની ગુણવત્તા પણ ઘટાડે જમીનની ગુણવત્તા તો ઘટતી હોય બરાબર અને ત્યાં પ્રદૂષણ થયા જતું કહી શકીએ કે જમીનની ગુણવત્તા આ ઘટાડાને ભૂમિ પ્રદૂષણ તરીકે આપણે કહી શકીએ છીએ. જમીનની આરતી અને જૈવિક ઉત્પાદન ભારે ઘટાડો થયો કહી શકીએ કે જમીનની જે આરતી અને જૈવિક ઉત્પાદન છે તેમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક કચરા અયોગ્ય ઉત્પાદન સાથે વાત કરીએ આપણે તો ઔદ્યોગિક કચરાઓ છે ઉદ્યોગમાંથી જે મળી રહી છે. તો મિત્રો આજે આપણે વાત કરી વાયુ પ્રદૂષણ અને
કોણી પ્રદૂષણ એની અસર વિશે બેની અસર વિશે વાત કરી. હવે જ્યારે મુદ્દા જ વાત કરીએ ચોથો પ્રકાર છે ધ્વનિ પ્રદૂષણ, તેના વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી તમારે હોમવર્ક નોંધી લેવું. ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો ઘણા વખતે તમારે જે નોટ હોમવર્ક છે તમારે નોટ ઉપર લખવાનું રહેશે. હવે જ્યારે મુદ્દા આપણે જે પ્રકાર છે એની ચર્ચા કરશું, ત્યાં સુધી તમે રિવિઝન